विद्यार्थी मित्रों, धोरण 11 रसायण विज्ञान प्रकरण 1 रसायण विज्ञानी केटलीक अगत्यनी संकल्पनाओमां आपणे आगळ वधीए छीए। मित्रों, आवे लीए छे नवो एक संबंध, जेनुं नाम छे तत्व योग मितीय संबंध। तत्व योग मितीय कोने कहेवाय ए समझीए पहेला। तो तत्व योग मितीय, मितीय एटले मापन अथवा तो गोठवणी, એવું કહેવા માંગે છે તત્વની યોગ્ય ગોઠવણી એટલે કે વેચણી, એને આ કહેવાય તત્વ યોગ્ય મિતિય, તત્વ યોગ્ય મિતિય। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાની ડાબી બાજુ જે ઘટકો આવેલા હોય તેને આપણે પ્રક્રિયકો કહીએ છીએ, જમણી બાજુ જે ઘટકો આવેલા હોય તેને નિપજો કહીએ છીએ, વચ્ચે જે તીરની નિશાની છે જેને આપણે એરો કહીએ છીએ। તો આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજો બંનેની સંખ્યા સમાન જળવાય તેવા શબ્દને તત્વ યોગ મિતીય સંબંધ કહે છે। કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં તમે જુઓ કે આ બધું પ્રક્રિયકો કે અલગ હોય, નિપજ અલગ હોય અને જથ્થો અલગ હોય, તો આ સંબંધ બરાબર સંબંધ ન કહેવાય। બંને બાજુ તત્વોની વહેંચણી કેવી હોય છે, સમાન હોવી જોઈએ। હવે સમાન વહેંચણીને તત્વ યોગ મિતીય સંબંધ કહેવામાં આવે છે। મિત્રો, આ સંબંધનો ઉપયોગ આપણે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરવા માટે કરી છે। મને લખીજો, રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરવા માટે આ સંબંધનો આપણે ઉપયોગ કરીએ છીએ। કયા સંબંધનો? તત્વ યોગ મિતીય સંબંધનો। રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન નીચે મુજબ આપણે કરવામાં આવે છે। એના માટે તમને પ્રેક્ટિસ થાય, વધુ મહાવરો થાય એટલા માટે એક ઉદાહરણ લીધેલું છે આપણે। પ્રક્રિયા સમીકરણ આ રહી, જો Fe3O4+C વિલ ગિવ અસ FeO+CO। તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા તત્વોની વહેંચણી બરાબર નથી। અહીંયા Fe કેટલા છે? 3 છે। અહીંયા Fe કેટલા છે? 1 જ છે। અહીં ઓક્સિજન કેટલા છે? 4 છે। અહીં કેટલા? 2 છે, 1 ને 2 છે। અહીંયા કાર્બન કેટલા છે? 1 છે। અહીંયા કેટલા છે? 1। આમ તત્વોની વહેંચણી બરાબર નથી, અયોગ્ય વહેંચણી છે। તો એને બેલેન્સ કરવા માટે આપણે પ્રક્રિયકો અને નિપજોની આગળ જે મોલ સંખ્યા છે એને આપણે ફેરફાર કરીશું, એને ચેન્જ કરીશું। કઈ રીતે ચેન્જ કરીશું તે જોઈએ। જો અહીંયા Fe કેટલા છે? 3। હવે તમે જોઈ શકો છો Fe કેટલા છે મિત્રો? 3। 3 લા અહીંયા 3 વડે ગુણીએ, Fe ની સંખ્યા બંને બાજુ સરખી થઈ ગઈ, થઈ ગઈ સરખી। હવે લે ઓક્સિજન, ઓક્સિજન કેટલા છે? તો જો 4 છે, એ તો 3 ઓક્સિજન છે અને 4 ઓક્સિજન 4 થઈ ગયા। કાર્બન કેટલા છે? 1 છે, તો કાર્બન કેટલા છે? 1 છે। તમે જોઈ શકો છો અહીંયા આગળ કે અહીંયા 3 વડે ગુણતા સમીકરણમાં બંને બાજુ જે પ્રક્રિયકો નિપજો છે એની સંખ્યામાં સંતુલન થઈ ગયું। તો આ થયું સમીકરણ છે, એને કહેવાય સંતુલિત સમીકરણ। તો આ જે સંબંધ છે એને કહેવાય તત્વ યોગ્ય મિતીય સંબંધ। પ્રક્રિયકો નિપજોની જે આગળ છે મોલ સંખ્યા એમો થોડું ચેન્જ કરવાનું અને એને આધારે બંને બાજુ બેલેન્સિંગ થાય છે, તો એ જે સંબંધ છે તત્વ યોગ્ય સંબંધ કહેવામાં આવે છે। બીજું ઉદાહરણ લઈએ, CuS+O2 વિલ ગિવ અસ CO+SO2। હવે આ જે પ્રક્રિયા સમીકરણ છે એને આપણે મિત્રો સંતુલિત કરીએ। જો અહીંયા કોપર કેટલા છે? 1, તો સામે બી કોપર 1 છે। ઓક્સિજન કેટલા છે? તો અહીંયા ઓક્સિજન 2 છે, ત્યારે અહીંયા 2 અને 1 3 છે, સલ્ફર 1 છે। હા મિત્રો, અહીંયા કોપર સલ્ફર સમાન છે પરંતુ ઓક્સિજન સંખ્યા સમાન નથી, તો એને સરખી કરવા માટે આપણે અહીંયા આ બાજુ 2 છે, પેલી બાજુ 3 છે, તો બેલેન્સ કરવા માટે 2 અને 3 લસાઅ કેટલો થાય? 6। 6 લાવવા માટે આને કેટલા કરું છું મિત્રો? 6 ઓક્સિજન લાવવા માટે 3 2 6 ઓક્સિજન થઈ ગયા। હા હવે આગળ વધીએ, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા SO2 કેટલા છે, ઓક્સિજન કેટલા છે? 2 છે ને, અહીંયા 3 છે। તો હવે એને સરખા કરવા માટે આપણે કઈક અલગ સંખ્યા વડે ગુણવા પડશે, જેમ કે ડબલ કરી દઈએ, બે કી સંખ્યા લાવવા માટે 2 વડે ગુણશું તો અહીંયા આવશે કોપર પણ 2, જેને પરિણામે કોપરની સંખ્યા 2, કોપરની સંખ્યા 2 જળવાઈ હતી, સલ્ફરની સંખ્યા 2, એ સલ્ફરની સંખ્યા 1 છે, એ બેલેન્સ કરવા માટે એને 2 વડે ગુણીશું। હવે તમે જુઓ કે બંને બાજુ તત્વોની સંખ્યા સરખી થાય છે એવો તાળો મેળવીએ, તો જુઓ કોપર 2, કોપર 2, સલ્ફર 2, અહીંયા સલ્ફર પણ 2, ઓક્સિજન તમે જોશો 3 2 6, અહીંયા જો અહીંયા 2 2 વત્તા 2
બે દુના ચાર, ચાર ને બે છ, એમ બંને બાજુ સલ્ફર કોપર ઓક્સિજનની સંખ્યા સંતુલિત થઈ ગઈ, એટલે કે સમીકરણ કેવું થયું, સંતુલિત થઈ ગયું છે. તો આ રીતે આપણે તત્વિક રીતે સંબંધ મેળવી શકીએ છીએ. આ જે સંખ્યાઓ છે ને એ બી સી ડી એન વન એન ટુ એન થ્રી એન ફોર પી ક્યુ આર એસ આવા પૂર્વકથી પણ આપણે દર્શાવી શકીએ છીએ. હવે આવશે બીજું એક સંબંધ લઈએ, જો પી ફોર પ્લસ ઓ ટુ વિલ ગીવ અસ પી ફોર ઓ ટેન. આ સમીકરણ સંતુલિત કરી દો, પી ફોર તો છે તો લડી તમે જોઈ શકો છો, આ તો બુક સહેલું છે. ફોસ્ફરસ ચાર છે, અહીંયા પણ ચાર છે, ઓક્સિજન સંખ્યા અહીંયા બે છે, જ્યારે અહીંયા કેટલી છે દસ છે. તો અહીં આગળ બેલેન્સ કરવા માટે કેટલા જરૂર પડશે, અને આપણે પાંચ વડે ગુણીએ તો જો થઈ ગયા દસ, પાંચ દુ દસ, તો અહીંયા પણ દસ, પી ફોર તો ઓલરેડી છે જ અહીંયા, અહીંયા પણ છે. તો આ સમીકરણ કેવું થઈ ગયું, સંતુલિત થઈ ગયું. તો આ રીતના આપણે એને તત્વયુક્ત બે સંબંધ છે દર્શાવી શકીએ છીએ. હવે આ ઉદાહરણ લઈએ મિત્રો, તમે જોઈ શકો છો સમીકરણ લખીએ, જો સી થ્રી એચ એટ એટલે કે પ્રોપેન, પ્રોપેનને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. મિત્રો આ જે સમીકરણ છે તમે જોઈ શકો છો, કાર્બન કેટલા છે અહીંયા આગળ, ત્રણ, અહીંયા કેટલા છે, તો સરખા કરવા માટે કેટલા ગુણો પડશે, અને આપણે ત્રણ વડે ગુણીએ એટલે કાર્બન સંખ્યા જળવાઈ ગઈ. હવે એટલે હાઇડ્રોજન, હાઇડ્રોજન કેટલા છે, આઠ, અહીંયા કેટલા છે, બે છે, તો સંખ્યા સંખ્યા વડે કેટલા ગુણો પડશે, ચાર વડે ગુણીએ. તો હાઇડ્રોજન સંખ્યા સંતુલિત થઈ ગઈ, કાર્બનની અને હાઇડ્રોજન સંખ્યા સંતુલિત થઈ ગઈ. હવે કોનો વારો રહ્યો, ખાલી માત્ર ઓક્સિજન, તો ઓક્સિજન ગણીએ, અહીંયા કેટલા છે જુઓ, ત્રણ દો છ, અને અહીંયા ચાર એકુ ચાર, છ અને ચાર દસ ઓક્સિજન છે, તો અહીંયા કેટલા છે, માત્ર બે જ છે. તો દસ લાવવા માટે શું કરીશું આપણે મિત્રો, દસ લાવવા માટે અહીંયા આપણે કેટલા વડે, પાંચ વડે ગુણીશું, તો દસ થઈ ગયા. હવે બંને બાજુ તત્વોની સંખ્યા સરખી છે, ચેક કરી જો, કાર્બન ત્રણ, કાર્બન ત્રણ, હાઇડ્રોજન આઠ, હાઇડ્રોજન આઠ, ઓક્સિજન દસ, જો છ અને ચાર દસ, બંને બાજુ તત્વોની સંખ્યા સમાન થઈ ગઈ. છેલ્લું સમીકરણ લઈએ, HCl MnO2 will give us H2O plus MnCl2 plus Cl2. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો Mn ની સંખ્યા સરખી છે, હાઇડ્રોજન સંખ્યા સરખી નથી, ઓક્સિજન સંખ્યા સરખી નથી, ક્લોરીન ની સંખ્યા સરખી નથી. તો હવે આવા સંજોગોમાં જ્યારે વધારે ઘટકો હોય ત્યારે શું કરવાનું, તો જોવાનું કે બંને બાજુ કોની સંખ્યા વધારે છે. તો બંને બાજુ જોશો તો અહીંયા ક્લોરીનની સંખ્યા વધારે છે, જો બે અને બે ચાર છે, અહીંયા કેટલા છે, માત્ર એક જ છે, જો અહીંયા એક જ ક્લોરીન છે. તો સંખ્યા સરખી આપણે કેટલા ગુણવા પડશે, અહીંયા ચાર વડે ગુણ્યા, ચાર વડે ગુણ્યા, એટલે બંને બાજુ ક્લોરીનની સંખ્યા સરખી થઈ ગઈ. હવે કોની વારો, હવે લઈએ હાઇડ્રોજન માટે, હાઇડ્રોજન કેટલા છે જો, અહીંયા આગળ ચાર છે, અહીંયા કેટલા છે, બે છે, તો બે વડે ગુણતા ચાર થઈ ગયા. હવે કોણ બાકી રહ્યું, ઓક્સિજન, તો ઓક્સિજન કેટલા છે, અહીંયા બે, તો અહીંયા પણ ઓલરેડી ઓક્સિજન બે છે. એમએન કેટલા છે, એક, અહીંયા પણ એમએન બે છે. તો આ રીતના તમે જોઈ શકો છો ક્લોરીન, હાઇડ્રોજન, એમએન અને ઓક્સિજન સંખ્યા બેલેન્સ થાય છે. બંને બાજુ તમે ગણતરી કરશો, જુઓ અહીંયા હાઇડ્રોજન ચાર, હાઇડ્રોજન ચાર, ક્લોરીન ચાર, અહીંયા બે ને બે ચાર, એમએન એક, અહીંયા એમએન એક, અને ઓક્સિજન બે, ઓક્સિજન બે બે. આમ બંને બાજુ જેટલા પણ તત્વો છે એની સંખ્યા પ્રક્રિયામાં સમાન થતી જોવા મળે છે. એટલે આમ તત્વો એકબીજા સંબંધ છે એને આપણે આ રીતના રજૂ કરી શકીએ છીએ. તો થઈ વાત મિત્રો આપણે તત્વો એકબીજા સંબંધ એટલે શું, તત્વોની સંબંધમાં રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો નિપજોની બંને બાજુ જેટલા પણ તત્વો આવે છે એનું સંતુલન કેવી રીતના કરી શકાય તે આપણે આ તમને સમજાવ્યું. વધુ ઉદાહરણ છે એ તમારે થોડા પ્રેક્ટિસમાં વધારે કરવાના, બુક્સમાં આપેલા છે, અગત્યના જે સમીકરણો છે મેં તમને દર્શાવ્યા છે.